દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકીઓ માટે જે યોજના અમલમાં મૂકી છે જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, યોજના થકી સમાજની દીકરીઓને લાભ મળે તે હેતુથી વલસાડ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલી અલગ અલગ જાતિની દીકરીઓને સરકારી ખાતું ખોલી આપી અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે એક ઉમદા કાર્ય હાથ ધર્યું હતું. વલસાડમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક સમાજમાંથી 50 જેટલી બાળકીઓને પોસ્ટ વિભાગના માધ્યમથી 1,250 રૂપિયા ભરી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ એ ખાતા ખોલાવી આપી બાળકીઓના ભવિષ્યની શરૂઆત કરી તેઓના માટે એક ઉમદા કામ કર્યું છે. આ યોજનામાં વર્ષે 12,000 જેટલી રકમ માતા પિતાઓએ ભરવાની રહેશે. ત્યારબાદ 14 વર્ષ સુધી બાળકીઓના માટે પૈસા તેમના વાલીઓ ભરતા રહેશે. બાળકીનું ભવિષ્ય ઉજ્જવળ બની જશે. છેલ્લા 6 વર્ષથી જરૂરતમંદ અને ગરીબ બાળકો તેમજ ગરીબો માટે કામગીરી કરતો એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી સોનલબેન સોલંકી મુખ્ય મહેમાન રહ્યા હતા, તો એમની સાથે અન્ય મહાનુભાવો માં પોસ્ટ વિભાગ તરફથી રિયાઝભાઈ અજમેરી હાજર રહ્યા હતા અને સાથે વલસાડ નગરપાલિકાના ચીફ એન્જિનિયર હિતેશ પટેલ, વલસાડ નગરપાલિકાના સભ્ય ઝાકીરભાઈ પઠાણ, વલસાડ મુસ્લિમ સમાજના અગ્રણી જાહીરભાઈ દરિયાઈ, આરિફ ખાન સર તેમજ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સલાઉદ્દીન કાજી, ઉપપ્રમુખ જુબેર ખાન સભ્ય તરીકે આસિમભાઈ હસમની, ઝાકીરભાઈ મલિક, મુજીબભાઈ બારોબા, અપ્પુખાન વસીમ, શેખ પરવેઝ શેખ, ઇરબાજ શેખ તેમજ અન્ય સભ્યોએ હાજરી રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ 50 બાળકીઓ સાથે અલગ અલગ સમાજના લોકો હાજર રહ્યા હતા. કેયુર મિસ્ત્રી, જેડેસ ટીવી, વલસાડ. સૌપ્રથમ એકતા ચેરિટેબલ ટ્રસ્ટની જે સેવાકીય પ્રવૃત્તિ છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું. અને આ જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં એકતા ચેરિટેબલ એટલે એ લોકોએ જે એમનું નામ રાખેલું છે ને એ સર્વધર્મ સંભવ, એ આ જે ટીમ ખરી સલ્લુ અને એમની, એ દર વખતે ક્રિકેટ પણ રમાડે છે અને એમાં પણ સર્વ જ્ઞાતિઓને સાથે રાખીને રહે છે. અને જ્યારે જ્યારે આપત્તિઓ આવે છે, જ્યારે કોઈ પણ સેવાકીય કામો હોય ત્યારે એ લોકો અગ્રેસર હોય છે. અને આ જે યોજના છે સરકારની અને જે 50 દીકરીઓને એનો લાભ મળ્યો છે એ પણ સર્વધર્મ સંભાવની દ્રષ્ટિએ તમામ જ્ઞાતિઓની દીકરીઓને સૌ પ્રથમ 250 રૂપિયા ભરીને આ ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ખરેખર આવા કામો જ્યારે આવી આ બધા છે ને યુવાનો, નરેન્દ્રભાઈ મોદી કહે કે આ બધા ભારતના ભાગ્ય વિધાતા છે, આવા યુવાનો જ્યારે આવા કામો કરે ને ત્યારે આપણને આત્મિક આનંદની લાગણી અનુભૂતિ થાય છે. અને આવા કાર્યો સતત ચાલતા રહે. એકતા ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રેરણાદાયક કામથી બીજા ટ્રસ્ટો પણ આગળ આવે અને આવી સેવાકીય પ્રવૃત્તિ થાય એવી ભાવના પાડું છું.